સુરતના લોકો માટે સારા સમાચાર છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે સુરત મહાનગરપાલિકા અને ટોરેન્ટ ગ્રુપના યુએનએસ ફાઉન્ડેશન દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ પીપીપી હેઠળ 12 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા જ્યોતિન્દ્ર દવે ઉદ્યાન અને 2.75 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા સમાજ સુધારક રવિશંકર મહારાજ વ્યાસ ઉદ્યાનનું લોકાર્પણ કરાયું હતું. શહેરને 2 નવા આધુનિક બગીચા ભેટમાં આપવામાં આવ્યા છે. અઠવા અને અડાજણ વિસ્તારમાં આ ગાર્ડન બનાવવામાં આવ્યા છે. આ બગીચાઓનું નામ પ્રખ્યાત સમાજ સુધારક રવિશંકર મહારાજ અને ગુજરાતી લેખક જ્યોતિન્દ્ર દવેના નામ પરથી રાખવામાં આવ્યું છે. શહેરવાસીઓ અહીં આવીને આનંદપૂર્વક સમય પસાર કરી શકે તે માટે બંને ગાર્ડન વિવિધ આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે. બગીચાઓની વિશેષતાઓ. રવિશંકર મહારાજ ગાર્ડન 5,700 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલો આ ગાર્ડન અથવા લાઇન્સ વિસ્તારમાં આવેલું છે. 2.75 કરોડના ખર્ચે તેનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. જ્યોતિન્દ્ર દવે ગાર્ડન 29,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલો આ બગીચો અડાજણ વિસ્તારમાં આવેલો છે. 12 કરોડના ખર્ચે તેનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. બગીચાઓમાં ઉપલબ્ધ સુવિધાઓ. બાળકોને રમવા માટે સ્વિંગ અને સ્લાઇડ્સ, યોગ અને કસરત કરવા માટે ઓપન એર જીમ, બેસવા માટે બેન્ચ અને શેડ, હરિયાળી અને ફૂલોથી ભરેલું વાતાવરણ, પીવાના પાણીની સુવિધા, જાહેર જનતા માટે ખુલ્લું. આ બગીચાઓનું ઉદ્ઘાટન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે કર્યું છે. હવે આ બગીચા સામાન્ય લોકો માટે ખુલ્લા છે. સુરત મહાનગરપાલિકા અને એક ખાનગી કંપનીએ મળીને શહેરવાસીઓને એક અદ્ભુત ભેટ આપી છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત.